નમસ્કાર મિત્રો હું બટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે આ વિડીયોમાં ધ્રોણોદસ ગણિતનો એક સરસ મજાનો દાખલો શીખવાના છે દાખલાની રકમ આ પ્રમાણે છે બે અંકની સંખ્યાનો એકમનો અંક જે છે એ એક્સ વત્તા પાંચ છે અને દશકનો અંક જે છે એ એક્સ ઓછા પાંચ હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે અને એના ચાર જવાબો આપણને આપેલા છે ચાલો આ દાખલો કેવી રીતે શીખી શકાય તે સમજીએ આ દાખલાને અથવા તો આ કન્સેપ્ટને સમજવા માટે આપણે જરા જુદો વિચાર કરીએ માની લો કે આપણી પાસે કોઈ એક બે અંકની સંખ્યા છે હું દાખલો સમજાવવા માટે તમને આ કન્સેપ્ટ સમજાવવા માટે તમને આ ઉદાહરણ લઈને સમજાવું છું કોઈ એક બે અંકની સંખ્યા મેં સુડતાલીસ ધારી છે ફોર્ટી સેવન હવે હું તમને પૂછું આમાં કે દશકનો અંક કયો તો તમે કહેશો ચાર ખૂબ સહેલું છે એકમનો અંક કયો તો તમે કહેશો સાત એકમનો અંક જે છે એ સાત થશે હવે હું તમને એમ પૂછું કે અહીંયા દશકનો અંક જે ચાર છે એની સ્થાન કિંમત કેટલી તો ચારની સ્થાન કિંમત મિત્રો કેટલી થશે ચાલીસ થશે અને જે અંક સાત છે એની સ્થાન કિંમત કેટલી થશે સાત થશે હવે હું ચાલીસ વત્તા સાત કરું તો મારી ધારેલી સંખ્યા મેં જે લીધેલી સંખ્યા છે આવી જશે આપણે આ જ કન્સેપ્ટનો ઉપયોગ આ દાખલામાં કરવાનો છે અથવા તો આ પ્રકારના દાખલામાં કરવાનો છે ચાલો કેવી રીતે જોઈએ હા હવે અહીં આગળ જુઓ દશકનો અંક કયો છે મારી પાસે આપેલી જે રકમ છે એમાં દશકનો અંક જે છે એ એક્સ ઓછા પાંચ છે એટલે હું લખું એક્સ ઓછા પાંચ એકમનો અંક કયો છે અહીં જુઓ એકમનો અંક જે છે એ એક્સ વત્તા પાંચ છે એટલે લખું એક્સ વત્તા પાંચ હા હવે જે મેં દશકની જગ્યા અહીં ચાર હતા એટલે એની મેં તમને સ્થાન કિંમત કઈ હતી કેટલી થાય ચાલીસ થાય તો અહીંયા એક્સ ઓછા પાંચ છે દશકનો અંક છે અહીં ચાર જે છે એ દશકનો અંક હતો અંક શબ્દ છે મિત્રો અને એની સ્થાન કિંમત ચાલીસ હતી કેમ કે ચાર જે છે એ દશકના સ્થાને છે હવે આ દશકનો અંક છે તો એની સ્થાન કિંમત કેટલી થશે આ દશકના અંકની એક્સ ઓછા પાંચ જે દશકનો અંક છે એની સ્થાન કિંમત કેટલી થશે ગુણ્યા દસ કરવા પડે મારે દસ ગુણ્યા એક્સ ઓછા પાંચ દસ ગુણ્યા ચાર ચાલીસ થાય એટલે દસ ગુણ્યા એક્સ ઓછા પાંચ એકમના અંકની સ્થાન કિંમત એની એ જ થશે એક વડે ગુણીએ એટલે અથવા તો એમના એમ રાખીએ એટલે એક્સ વત્તા પાંચ જે એકમનો અંક છે એની સ્થાન કિંમત જે છે એ એક્સ વત્તા થશે હવે મારે સંખ્યા શોધવી છે ખૂબ સહેલું છે આ બંડેનો હું સરવાળો કરી દઈશ આ દશક છે આ એકમ છે આ બેને ભેગા કરી દઉં તો એક્સ ઓછા દસ પંચા પચાસ આ વત્તા આ એક્સ વત્તા પાંચ એક્સ ને એક એક્સ અગિયાર એક્સ થશે મિત્રો અને ઓછા પચાસ વત્તા પાંચ એટલે ઓછા પિસ્તાલીસ થશે એટલે આપણો જવાબ જે છે શું આવશે અગિયાર એક્સ ઓછા પિસ્તાલીસ